હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષનું અથાણું. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો લીલી દ્રાક્ષના અથાણાંની રેસીપી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લીલી દ્રાક્ષનું અથાણું બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલી લીલી દ્રાક્ષ લીધી છે. આ અથાણું બનાવવા માટે તમારે એકદમ સરસ પાતળી છાલવાળી અને મીઠી દ્રાક્ષ લેવાની, એટલે અથાણાંનો સ્વાદ સરસ લાગે. તો મેં દ્રાક્ષને પહેલેથી જ સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે. હવે આપણે દ્રાક્ષને 2 ટુકડામાં આ રીતે કટ કરી લઈશું, એટલે અથાણાંના મસાલાનો સ્વાદ સરસ લાગે. તમે દ્રાક્ષને આખી પણ રાખી શકો છો. આ અથાણું ફક્ત 3-4 મિનિટમાં જ બની જાય છે અને આ અથાણાંનો ટેસ્ટ એટલો સરસ લાગે છે કે તમે એક વખત બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો આ રીતે આપણે બીજી બધી દ્રાક્ષને કટ કરી લઈશું. મેં બધી દ્રાક્ષને કટ કરી લીધી છે. હવે આપણે 1/4 ટેબલ સ્પૂન જેટલું સંચર પાવડર ઉમેરીશું. સંચરની જગ્યાએ તમે મીઠું પણ ઉમેરી શકો છો. સાથે જ આપણે 1 ચમચી જેટલો અથાણાંનો મસાલો ઉમેરીશું. અથાણાંનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તે ચેનલ પર પહેલેથી જ અપલોડ કરેલો છે અને આઈ બટન પર પણ આપેલો છે. અથાણાંનો મસાલો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. હવે તેમાં 1 ચમચી જેટલું સિંગતેલ ઉમેરીશું. આ અથાણાંમાં સિંગતેલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તેલ ઉમેરવાથી મસાલો સારી રીતે દ્રાક્ષ પર કોટ થઈ જશે. તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આ અથાણું ફ્રીઝમાં 2-3 દિવસ સુધી સારું રહે છે. બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો આપણું ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષનું અથાણું બનીને તૈયાર છે. તો તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો તમે એકવાર આ રીતે લીલી દ્રાક્ષનું અથાણું જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.